નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે કમ્પ્યુટર વિષયમાં પ્રકરણનો શબ્દ પ્રક્રિયકનો પરિચયમાં આજે આપણે ટેમ્પલેટમાંથી નવી દસ્તાવેજ ફાઇલ બનાવવી કઈ રીતે એ વિશે ચર્ચા કરીશું તો રાઇટર દ્વારા નવી દસ્તાવેજ ફાઇલ બનાવવા આપણે વ્રાઇટરમાં આપવામાં આવેલ ટેમ્પલેટનો ઉપયોગ પણ કરી શકીએ જો વ્રાઇટર દ્વારા નવી દસ્તાવેજ ફાઇલ બનાવી હોય તો વ્રાઇટરમાં આપેલ જે ટેમ્પલેટ છે એનો ઉપયોગ કરીને પણ આપણે નવી દસ્તાવેજ ફાઇલ બનાવી શકીએ છીએ ટેમ્પલેટ એટલે દસ્તાવેજ ફાઇલ માટેની કેટલીક પૂર્વ નિર્ધારિત તૈયાર ઢબ અને સ્વરૂપ ટેમ્પલેટ એટલે શું તો દસ્તાવેજ ફાઇલ માટેની કેટલીક પહેલેથી જ નક્કી કરેલી પહેલેથી જ તૈયાર કરેલી એવી ઢબ ઢબ એટલે સ્ટાઇલ અને સ્વરૂપ એટલે અલગ અલગ દેખાવવાળી દસ્તાવેજ ફાઇલ તો એને જ કહેવામાં આવે છે ટેમ્પલેટ ફાઇલ ન્યૂ ટેમ્પલેટ એન્ડ ડોક્યુમેન્ટ્સ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ટેમ્પલેટ અનુસાર નવી દસ્તાવેજ ફાઇલ બનાવી શકીએ છીએ નવી દસ્તાવેજ ફાઇલ છે એ કઈ રીતે બનાવી શકાય તો મેનુ બાર પર ફાઇલ મેનુ પસંદ કરી ત્યાર પછી મળતા ડ્રોપડાઉનમાં ન્યુ નામનો કમાન્ડ છે એ પસંદ કરવાથી નવું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે એમાંથી ટેમ્પલેટ્સ એન્ડ ડોક્યુમેન્ટ કમાન્ડનો ઉપયોગ કરી આપણે ટેમ્પલેટ દ્વારા એક નવી દસ્તાવેજ ફાઇલ છે એ બનાવી શકીએ છીએ આમ કરવાથી આકૃતિ નવ પોઈન્ટ નવ મુજબ એક ડાયલોગ બોક્સ દર્શાવાશે મેનુ બાર પર ફાઇલ વિકલ્પ પસંદ કરવાથી ત્યારબાદ ન્યૂ ત્યાર પછી ટેમ્પલેટ એન્ડ ડોક્યુમેન્ટ પસંદ કરવાથી તમને એક નવો ડાયલોગ બોક્સ છે જોઈ જોઈ શકો એવો ડાયલોગ બોક્સ તમે શકશો જેમાં તમારે તમારા દસ્તાવેજ માટે જે ટેમ્પલેટ ઉપયોગમાં લેવું હોય તે પસંદ કરી શકો અને એ મળતા ડાયલોગ બોક્સમાં અલગ અલગ પ્રકારના ટેમ્પલેટનું યાદી દર્શાવેલી છે એમાં તમને જે જરૂર હોય એ મુજબનું તમે ટેમ્પલેટ છે એ ઉપયોગ કરી શકો છો ઈચ્છિત ટેમ્પલેટનું નામ પસંદ કરીને ઓપન બટન પર ક્લિક કરો અને ત્યાર પછી એમાંથી તમને ઈચ્છા હોય તમારે જરૂર હોય એ પ્રમાણેનું ટેમ્પલેટનું નામ પસંદ કરી ત્યારબાદ ઓપન બટન પર ક્લિક કરવાથી તમે નવી ટેમ્પલેટ દસ્તાવેજ ફાઇલ છે એ બનાવી શકો છો હવે હયાત દસ્તાવેજ ખોલવા હવે પહેલેથી જ સંગ્રહ કરેલી ફાઇલ હોય એને ઓપન કઈ રીતે કરી શકાય તે આપણે એ વિશે ચર્ચા કરીશું તો ઓપન ઓફિસના કોઈપણ સોફ્ટવેર મારફત દસ્તાવેજ ખોલી શકાય છે હવે ઓપન ઓફિસનો કોઈ પણ સોફ્ટવેર હોય તો એમાંથી તમે આ દસ્તાવેજ કોઈપણ બનાવેલું હોય તો એને ખોલી શકો છો એને ઓપન કરી શકો છો આ માટે ફાઇલ મેન ફાઇલ મેન ઉપર ઓપન કમાન્ડ દ્વારા અથવા તો આકૃતિ નવ પોઈન્ટ દસમાં દર્શાવ્યા મુજબ સ્ટાન્ડર્ડ બાર પર આપવામાં આવેલ ઓપન આઇકોન પર ક્લિક કરીને અથવા તો કીબોર્ડ પરથી કંટ્રોલ પ્લસ ઓકી એક સાથે દબાવીને પણ દસ્તાવેજ ખોલી શકાય છે તો હવે દસ્તાવેજ ખોલવા માટેની અલગ અલગ ત્રણ રીત છે એક તો મેનુ બાર પર ફાઇલ મેનુ પસંદ કરવાનું ત્યાર પછી મળતા ડો ડાયલોગ બોક્સમાંથી ઓપન કમાન્ડ છે એ પસંદ કરવાનો તો તમને ઓપન ડાયલોગ બોક્સ જોવા મળશે અથવા તો બીજી રીત આકૃતિ નવ પોઈન્ટ દસમાં દર્શાવ્યા મુજબનું સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે એમાં તમને સ્ટાન્ડર્ડ ટૂલ બારમાં તમને ઓપનનો આઇકન જોવા મળશે એ આઇકન પર ક્લિક કરવાથી પણ તમને ઓપન ડાયલોગ બોક્સ જોઈ શકશો અથવા તો ત્રીજી રીત કીબોર્ડ પરથી કંટ્રોલ પ્લસ ઓકી બંને કી એક સાથે દબાવવાથી પણ તમને ફાઇલ દસ્તાવેજ ખોલવા માટેનો એક ડાયલોગ બોક્સ છે એ તમને જોવા મળશે આમ કરવાથી ફાઇલ ખોલવા માટેનો ડાયલોગ બોક્સ ખુલશે આમ કરવાથી દસ્તાવેજ ફાઇલ ખોલવા માટેનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે આ ત્રણમાંથી કોઈપણ રીતથી તમે ફાઇલ ઓપન કરશો પણ તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જે ફાઇલ ખોલવી હોય તે ફાઇલ પસંદ કરી ઓપન નામના બટન પર ક્લિક કરો અને એમાં જો તમને તમારા ફાઇલની નામની યાદી જોવા મળતી હોય તો એ તમારા ફાઇલના નામ પર ક્લિક કરી ત્યાર પછી ઓપન બટન પર ક્લિક કરવાથી તમે તમારો દસ્તાવેજ ફાઇલ છે એ ઓપન કરી શકશો જો ડાયલોગ બોક્સમાં દર્શાવી ફાઇલોની યાદીને ટૂંકી થાય તેમ કરવું હોય તો ડાયલોગ બોક્સમાં ફાઇલનો ચોક્કસ પ્રકાર પસંદ કરો અને જો ડાયલોગ બોક્સમાં દર્શાવેલી ફાઇલોની યાદી છે એને ટૂંકી કરવી હોય તો ડાયલોગ બોક્સમાં ફાઇલ ચોક્કસ પ્રકાર ફાઇલનો પ્રકાર હોય એ તમારે તમારી ઈચ્છા અનુસાર પસંદ કરવાનો છે રાઇટર માત્ર એવી ફાઇલો જ દર્શાવે છે જે તમે ફાઇલ ટાઇપના ખાનામાં દર્શાવી હોય છે અને રાઇટર કેવી માહિતી દર્શાવે જો તમે એને ફાઇલ ટાઇપના ખાનામાં દર્શાવી હોય એ પ્રકારની માહિતી છે એ રાઇટર દર્શાવે છે જો કોઈ દસ્તાવેજ અગાઉથી જ ખુલ્લો હોય અને આ રીતે બીજો દસ્તાવેજ ખોલવાનો પ્રયત્ન કરશું તો આ નવો દસ્તાવેજ નવી વિન્ડોમાં ખોલવામાં આવશે અને જો કોઈ દસ્તાવેજ પહેલેથી જ ઓપન કરેલો હોય અગાઉથી જ એને ખોલ્યો હોય એટલે કોઈ પણ દસ્તાવેજ છે એને ઓપન કર્યો હોય તો એ બીજો દસ્તાવેજ ખોલવાનો પ્રયત્ન કરીશું તો આ નવો દસ્તાવેજ છે એ નવી વિન્ડોમાં ખુલશે એ એ જ વિન્ડોમાં નહીં ખુલે કે જે આપણે પ્રથમ ફાઇલે ઓપન કરી છે આ અલગ વિન્ડોમાં ખુલશે તો હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે દસ્તાવેજ ફાઇલને સાચવા માટે શું કરવું જોઈએ એના માટેના સ્ટેપ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું